તો અમદાવાદમાં કોરોનાનો કેર વધી રહ્યો છે ત્યારે સામાજિક પ્રસંગો માટે અરજીઓ થઈ રહી છે લગ્ન સામાજિક પ્રસંગો માટે અરજીઓ આવી રહી છે છેલ્લા ચાર દિવસમાં કુલ ત્રણસો ને અરજીઓ આવી છે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અરજી આવી છે અને પ્રસંગોમાં ગાઈડલાઈનનું પાલન કરવા માટે પોલીસનું સૂચન છે તો આ તબક્કે આપને જણાવી દઈએ કે નવા કોરોનાના કેસીસ વધતા જે નવી ગાઈડલાઇન આવી છે એ મુજબ કોઈપણ પ્રકારના સામાજિક પ્રસંગ કે લગ્ન માટે થઈને જે તે વિસ્તારના પોલીસ વિભાગની મંજૂરી લેવી જરૂરી છે એ અંતર્ગત ત્રણસો એંશી અરજીઓ છેલ્લા ચાર દિવસમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આવી છે તો છોટાઉદેપુરમાં પણ કોરોના સામે તકેદારી વધારાઈ છે જિલ્લાના કોસિન્દ્રા ગામમાં પાંચ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સરપંચના આ નિર્ણયને ગામ લોકોએ આવકાર્યો છે તો ગામની તમામ બજારો પણ પાંચ દિવસ સુધી સ્વૈચ્છિક બંધમાં જોડાશે વેપારી મંડળનું કહેવું છે કે મહામારી કોરોનામાં વેપાર ધંધાને મોટું નુકસાન થયું છે તેમ છતાં કોરોનાના જંગમાં તેમણે બંધમાં સમર્થન આપ્યું છે જિલ્લાનો જે બોડેલી તાલુકાનું જે કોસરા ગામ છે કે આગળ કોવિડ નાઇન્ટીનના જે આંકડા સામે આવી રહ્યા હતા તેને લઈને કોસિંદરા ગ્રામ પંચાયતે મહત્વનો નિર્ણય લીધો છે પાંચ દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે કે સવારે સાતથી દસ વાગ્યા સુધી મળશે ત્યાર પછી તમામ જે ગામ છે તે સંપૂર્ણ રીતે લોકડાઉન પાડી દેવામાં આવ્યું છે ખાસ કરીને જે દિવાળી પર્વ જે હાલની અંદર જે ગયો છે તેની અંદર જે બહારથી આવતા લોકો જે છે અને અહીંથી બહાર જતા લોકોને સંક્રમિત ના વધે તેના માટે તમામ તકેદારી ગ્રામ પંચાયત રાખી રહ્યું છે ખાસ કરીને મહત્ત્વની બાબત એ છે કે ગામના લોકોએ પણ આ જે પાંચ દિવસ લોકડાઉનને આવકાર્યું છે અને સહનરીઓ લોકોએ પણ ગણાવ્યું છે ખાસ કરીને આજે પાંચ દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યું છે તેને લઈને સંક્રમિત અટકશે તેવા તમામ પ્રયાસો ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી રહ્યા છે સેજબ ખત્રી ન્યૂઝ એટીન ગુજરાતી છોટાઉદેપુર તો કોરોનાની અસર સામાન્ય જનજીવન સાથે સાથે મોટા ઉદ્યોગો ઉપર પણ જોવા મળી રહી છે જેમાં મલ્ટીપ્લેક્સને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સરકાર દ્વારા અનલોકની ગાઈડલાઇન જાહેર કરી મલ્ટિપ્લેક્ષોને ખોલવાની મંજૂરી તો આપી છે પરંતુ મહેસાણામાં કોરોનાના ડરના કારણે દર્શકો મલ્ટીપ્લેક્સ જવાનું ટાળતા જોવા મળી રહ્યા છે જેથી નવી ગાઈડલાઇન મુજબ મલ્ટિપ્લેક્ષ શરૂ તો કરવામાં આવ્યા છે પણ પબ્લિક થિયેટરોમાં ન આવતા થિયેટરોને ફરી બંધ કરવાની ફરજ પડી છે જેથી હાલ મહેસાણાના મલ્ટીપ્લેક્સ સંચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને આવનારા સમયમાં સરકારના મલ્ટી કમ્પ્લેક્સને આવેલી કોઈ રાહતની જાહેર કરે એવી વાત કરી રહ્યા છે તાણંદના ઉમરેટમાં કોરોનાનો કેસ જોવા મળ્યો છે દરજીવાડ વિસ્તારમાં સાત પોઝિટિવ કેસ આવ્યા છે દર્દીઓનો હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે આરોગ્ય કેન્દ્રમાં થયા હતા બત્રીસ સ્ટેટ જેમાંથી આ દર્દીઓ સામે આવ્યા હતા કુલ સાત કેસ પોઝિટિવ આવ્યા છે બત્રીસમાંથી અને એમને સાતેય દર્દીઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે